નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન. આજનો વિષય છે સફળ જીવનની દિશાદાન. શક્તિ આખરે શક્તિ જ છે, તેનો સદુપયોગ થઈ જાય, વિદ્યાત્મક કાર્યમાં લાગી જાય, તેનું સકારાત્મક નિયોજન થઈ જાય તો નિર્માણના ક્ષેત્રમાં ચમત્કાર દેખાવા લાગે છે. અને જો એ શક્તિનો દુરુપયોગ થઈ જાય તે નિષ્ણાત્મક કાર્યમાં લાગી જાય, તેનું નકારાત્મક નિયોજન થઈ જાય તો વિધ્વંસના ક્ષેત્રમાં હાહાકાર મચાવી શકે છે. યુવાન અવસ્થા જીવનનો વસંતકાળ છે. ઉર્જા, શક્તિ, ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર જીવન બાળપણ અને વશ્ય અવસ્થાની સંધિવેળા. આ સંધિકાળમાં સાધના કરવાનું ઋષિઓએ અનિવાર્ય માન્યું છે. યુવા અવસ્થામાં જો જીવન નિર્માણનું સાચું માર્ગદર્શન મળી જાય તો જીવનના ઉપવનમાં અનેકાનેક ઉપલબ્ધિઓના ફૂલ ખીલતા જાય છે. આ અવસ્થાને ભવિષ્ય નિર્માણની આધારશીલા કહી શકાય. યોગ્ય દિશા નિર્દેશોના અભાવે, યોગ્ય માર્ગદર્શનના અભાવે અને યોગ્ય સાથીઓના અભાવે જીવન અણઘડ બનતું ચાલ્યું જાય છે. ભવિષ્યમાં જ્યારે યુવાવસ્થાની ભૂલોના પરિણામે જીવન શ્રેષ્ઠ બની શકતું નથી તો ભૂલોનો અહેસાસ થાય છે, પરંતુ ત્યાં સુધીના તો ગાડી નીકળી ચૂકી જાય છે. વશીક થતા સુધીમાં પડેલી આદતો પાકી ગઈ હોય છે. હવે તેમાં કોઈ પણ પરિવર્તન કરવાનું મુશ્કેલ હોય છે. જીવનના આ સંધિકાળને એક મહત્વપૂર્ણ સંસ્કાર મહોત્સવ રૂપે ઉજવવો જોઈએ. આ કાળમાં ઉચિત અને શ્રેષ્ઠ માર્ગદર્શન મળવું કોઈનાય માટે સૌભાગ્યની વાત હોઈ શકે. આ ઉદ્દેશથી સફળ જીવનની દિશા દાણાનો આપની સમક્ષ મૂકવામાં આવી રહ્યું છે. વ્યક્તિત્વ નિર્માણના ક્ષેત્રમાં ઋષિઓની શોધના આધારે તેમની પ્રભાવશાળી કઠોર સાધનાથી ઉત્પન્ન કલ્યાણકારી ચિંતન આ સફળ જીવનની દિશા ધારામાં સમાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી વર્ગ અને યુવા વર્ગ માટે આ સફળ જીવનની દિશા તેમના શ્રેષ્ઠ વ્યક્તિત્વના નિર્માણમાં સજીવનીનું કામ કરશે, તેમને ખોટા માર્ગે ભટકવામાંથી રોકશે. યુવા વર્ગે આ સ્વાધ્યાય સતત કરતા રહેવું જોઈએ, તેથી તેમનું ચિંતન ઉત્કૃષ્ટ બની રહે. જેવું ચિંતન હશે તેવા કર્મ થતા જશે અને એવું જ જીવન બનતું જશે. આ સફળ જીવનની દિશા દ્વારા અમારી એ જ ભાવના અને કામના છે કે આ સ્વાધ્યાયથી શ્રેષ્ઠ વિદ્યાર્થીનું નિર્માણ થશે. વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ તપસ્યા અને ઉત્તરીય સાધનાઓથી શક્તિની વિસ્તૃત ચિંતનથી યુવા વર્ગને લાભાવંતિત થશે જ, સાથે સાથે તેમના આશીર્વાદથી યુવાનોનું જીવન શ્રેષ્ઠ માર્ગ પર ચાલતું થશે. યુવા સંગઠોએ આ સફળ જીવનની દિશાનો જે ચેપ્ટર આપણે સાંભળી રહ્યા છો તે વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો સુધી પહોંચાડીને તેમને સ્વાધ્યાય માટે પ્રેરિત કરવો જોઈએ. વિદ્યાર્થીઓ અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે ઋષિ ચિંતન આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી જીવન. વિદ્યાર્થી પોતે જ પોતાનું ભવિષ્યનું નિર્માણ કરે. વિદ્યાર્થી જીવન, જીવનનો સુવર્ણકાળ. સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ. કંઈક શીખવાનો,
કંઈક જાણવાનો, કંઈક બનવાનો સતત પ્રયાસ આ જ સમયમાં થાય છે. એક વિદ્યાર્થી ક્યાં લક્ષણ હોય છે તે નીચેના શ્લોકમાં આપવામાં આવ્યા છે. કાકચેષ્ટા બકધ્યાનમ શાનનિંદ્રા તથ્યવચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. પહેલું કાગ એટલે કાગડો, ચેષ્ટા કાગડો દૂર આકાશમાં સ્વચ્છંદપણે ઉડતો હોવા છતાંય તેની તીવ્ર દ્રષ્ટિ દ્વારા જમીન પર પડેલા કોઈ ખાદ્ય પદાર્થને જોઈને ચપળતાપૂર્વક ત્યાં પહોંચી જાય છે તથા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. તેથી તેવી રીતે વિદ્યાર્થી પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે તીવ્ર જિજ્ઞાસા રાખે તથા પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરતો જાય. બીજું બક ધ્યાનમ, બગલો તળાવ કે નદીના કિનારે એક પગ પર ઉભો રહીને ધ્યાનમગ્ન રહે છે. માછલી દેખાતા તરત જ તેને પોતાનો કોળિયો બનાવીને ફરી ધ્યાનસ્થ થઈ જાય છે. વિદ્યાર્થી પણ વિદ્યા અધ્યયનમાં લાગી રહે તથા જ્ઞાન વિજ્ઞાનની વાતોને ગ્રહણ કરતો રહી નિરંતર પ્રગતિ પથ પર વધતો રહે. ત્રીજું શ્વાન એટલે કૂતરો, નિંદ્રા. જેવી રીતે સૂતેલા કૂતરાની પાસે ધીમેથી પસાર થવા છતાં પણ તે જાગી જાય છે તેવી રીતે વિદ્યાર્થી પણ પોતાના જીવન લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સદાય સાવધાન અને જાગૃત રહે તેની ઊંઘ સાત્વિક છે. ચોથું અલ્પહારે, વિદ્યાર્થી જીવન સાધના અને તપસ્યાનું જીવન છે. એક અધ્યયનશીલ વિદ્યાર્થી સદાય સાદો, સાત્વિક અને અલ્પ ભોજન લેનારો હોય છે. તામસી, રાજસિક અને વધારે આહાર લેનાર વિદ્યાર્થીની જીવન શક્તિનો મોટો ભાગ ભોજન પચાવવામાં, ઊંઘ, આળસ અને તન મનની બીમારીનો સામનો કરવામાં જ ખર્ચાઈ જાય છે. વિદ્યાર્થી જીવનની સફળતા માટે સ્વાસ્થ્યના પ્રાકૃતિક નિયમનું પાલન અતિ આવશ્યક છે. પાંચમું ગૃહત્યાગી, એક આદર્શ વિદ્યાર્થી વિદ્યા મેળવવા માટે ગૃહત્યાગમાં સંતોષ પામે છે. વિદ્યા પ્રાપ્ત કરવી એ તપ કરવા જેવું છે, નહીં કે મોજ મસ્તી કરવા જેવું. સુખનો ત્યાગ આવશ્યક છે. એક છોકરો શેરીમાં લાઇટના સહારે ભણી રહ્યો હતો. એક પરિચિતે કહ્યું, આટલું કષ્ટ ઉઠાવવા કરતા તો નોકરી કરી લે. વિદ્યાર્થી બોલ્યો, મહાશય આપ નથી જાણતા, આ મારી સાધનાનો કસોટીનો સમય છે. કઠણાઈ છે તો શું થયું, બૌદ્ધિક ક્ષમતાઓ અત્યારે વધારવામાં ન આવે તો આવી તક ફરી ક્યારે મળશે. આવો ઉત્તર આપનાર વિદ્યાર્થી હતા મહાન શિક્ષણ શાસ્ત્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. દરેક વિદ્યાર્થીએ એવો અનુભવ કરવો જોઈએ કે તે એક એવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે જે તેના ભાગ્ય અને ભવિષ્ય નિર્માણ કરવાની નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વ્યક્તિની સમગ્ર ગરિમા તેના ગુણ કર્મ અને સ્વભાવ પર નિર્ભર છે. શું બાહ્ય કે શું આંતરિક, બંને ક્ષેત્રોમાં પ્રગતિ એ વાત પર નિર્ભર છે કે કોઈનું વ્યક્તિત્વ ક્યાં સ્તરનું છે. ધન, વિદ્યા, સન્માન, પદ, સ્વાસ્થ્ય, મિત્રતા ફક્ત તેમને જ મળશે જેમણે પોતાનું વ્યક્તિત્વ ગુણ કર્મ સ્વભાવ યોગ્ય ઢંગથી ટાળ્યા હોય અને નિર્વિર્મિત કર્યા હોય. આ દિવસોમાં શ્રેષ્ઠ વિચાર, સદભાવનાઓ અને સત્પ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવતો રહે તો તેનો પ્રભાવ જીવનભર રહે છે અને સુખ શાંતિની સંભાવનાઓ સાકાર થાય છે. આ દિવસોમાં જોશ વધારે અને હોશ ઓછો રહેવાના કારણે અવાંછનીય પ્રવૃત્તિમાં વધારે આકર્ષણ, મનોરંજન અનુભવાય છે અને મનોવૃત્તિઓ પ્રાણીઓની જેમ નીચેની તરફ ઝડપથી પડતી જાય છે અને જીવનભર પીછો નથી છોડતી. કેવું નહીં પડે કે એવી વ્યક્તિ શોક, સંતાપ ભરી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરતી અભિશાપ જેવું નાટકીય જીવન જીવે. આ દિવસોમાં મિત્રોનું આકર્ષણ તેની ચરમ સીમાએ રહે છે. સારો સાથી મળે તો વિકાસ અને પ્રસન્નતાની વૃદ્ધિમાં સહાયતા જ મળે છે. પ્રત્યક્ષ મદાર વિદ્યાર્થીનું કર્તવ્ય છે કે મિત્રતા કરતા હોય પહેલા હજાર વખત વિચારે. ક્યાંક મિત્રતાના બહાને તેને રખડપટ્ટી તરફ તો ઢસરવામાં નથી આવતો ને જેનાથી તે શિક્ષણથી વંચિત રહી જાય.
સ્વાસ્થ્ય ગુમાવી દે, સ્વાસ્થ્ય બગાડી બેસે અને સન્માન તથા વિશ્વાસ ગુમાવી બેસે. કુસંગથી ખૂબ સાવધાન રહો. સચ્ચરિત્ર મિત્રો, શ્રેષ્ઠ પુસ્તકો અને સર્વશક્તિમાન પરમાત્માનો સંગ કરો. સદવિચારોની નોટબુક બનાવો. જ્યારે પણ કોઈ સારી વાત વાંચો, સાંભળો તો નોંધી લો, સમયાંતરે તે દોહરાવો. આદર્શ વ્યક્તિઓનું, મહાપુરુષોનું ધ્યાન અને તેમના ચરિત્રનું ચિંતન મનન કરો. એરિસ્ટાઇસને ધાર્મિક વિષયોમાં ખૂબ રુચિ હતી, એટલે તેના આગ્રહથી તેના પિતાએ તેને જીનોની પાઠશાળામાં મોકલ્યો. જ્યારે તે પાછો આવ્યો તો પિતાએ પૂછ્યું, ત્યાં શું શીખ્યો? તેણે જવાબ આપ્યો, પછીથી ખબર પડી જશે. એક દિવસ કોઈ બાબત પર ગુસ્સે થઈને પિતાએ તેને ખૂબ માર્યો. તેણે કોઈ પ્રતિકાર ન કર્યો, ન કોઈ ઉત્તર આપ્યો. માર ખાધા પછી ફરીથી એકાગ્ર થઈ ને પોતાના કામમાં લાગી ગયું. ન આત્મહત્યાની ધમકી આપી, ન ઘરેથી ભાગી જવાની. પિતાનું હૃદય ભરાઈ આવ્યું અને પુત્રની માફી માંગી. ત્યારે પુત્ર એરિસ્ટાઇસે કહ્યું, પિતાજી, મને મારા ગુરુએ નૈતિકતા, સદાચાર, સહિષ્ણુતા અને ધ્યેય નિષ્ઠા શીખવ્યા છે. મેં તેનું જ પાલન કર્યું છે. પિતાનું હૃદય એવા શિક્ષણ પ્રત્યે કૃતજ્ઞતાથી ભરાઈ આવ્યું. સ્વાસ્થ્ય સંરક્ષણ માટે આ સમય સૌથી વધુ યોગ્ય છે. પ્રાકૃતિક નિયમો, આહાર, વિહાર, સુવા, જાગવા વગેરે બાબતનું જો યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો તંદુરસ્તી એવી બની જશે જે જીવનભર સાથ આપે. સ્વાસ્થ્ય એ જીવનની સૌથી પહેલી આવશ્યકતા છે. એક સ્વસ્થ વ્યક્તિ જ જીવનનો આનંદ લઈ શકે છે, ત્યાગ તપસ્યા મહેનત કરી શકે છે. આ દિવસોમાં બ્રહ્મચર્ય અને સદવિચારો વિશે પૂરી સતર્કતા રાખવામાં આવે અને સાપ, વીછી, આગ, ઝેરથી બચવામાં આવે છે તેમ અશ્લીલ પરિસ્થિતિમાં બચવામાં આવે. ગંદા પિક્ચરો, ગંદા ગીતો, ગંદી નવલકથાઓ, ગંદા ચિત્રો, ગંદા વિચાર ધ્રુણાજક કાર્યોથી પ્રેરણા આપે છે તથા શરીર અને મસ્તિષ્કને ખોખલા કરી નાખે છે. સાહસ સારો ગુણ છે. અનીતિનો વિરોધ કરવાની પણ હિંમત હોવી જોઈએ. સર્જન અને વિકાસની સંભાવનાઓમાં સજ્જનો ચિત્ત પ્રવૃત્તિઓમાં સમાયેલી છે. અવજ્ઞા, ઉત્કૃષ્ટતા, અશિષ્ટતા, અનુશાસનહીનતા, મર્યાદાઓ અને નાગરિક કર્તવ્યનું ઉલ્લંઘન સાહસિકતાની ભયંકર વિકૃતિઓ છે, જેનાથી બીજાને ચોટ તો પહોંચે જ છે, પોતાનો સ્વભાવ પણ હલકો બની જાય છે. મોટે ભાગે અકુશળ વિદ્યાર્થીઓ અનુશાસનહીન હોવા જોવા મળતા હોય છે. વાંચવા ભણવામાં તેમનું મન લાગતું નથી. સારા વિદ્યાર્થીઓના લક્ષણોથી રહિત હોવાના કારણે ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા નથી હોતી. શ્રેણી, શ્રેય કે પ્રશંસાને યોગ્ય હોતા નથી. આગામી જીવનની જવાબદારીથી બેખબર રહે છે. જીવનનું કોઈ વિશેષ લક્ષ્ય હોતું નથી. આ પ્રકારની માનસિક શૂન્યતાઓમાંથી જન્મેલી હીન ભાવનાઓને દબાવવા માટે અકુશળ અને અયોગ્ય વિદ્યાર્થી અનુશાસનહીનતાને શાન સમજવા માંડે છે. એવા વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્ત કરવા માટે વિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયોમાં ભણવા નથી આવતા, પરંતુ કોલેજ જીવનની ફેશન પરસ્તીમાં પોતાનું જીવન તથા વાલીઓના રૂપિયા બરબાદ કરવા માટે આવે છે. જે વિદ્યાર્થીઓના લક્ષણો ભણવાના હોય છે તેઓ ભણવા સિવાય નકામી જંજાળમાં પડ્યા પડતા નથી. પિતા એટલા ગરીબ હતા કે બાળકોની ફીનું ભણવાનું પણ મુશ્કેલ હતું અને બાળકો એટલા લગનશીલ અને પરિશ્રમી હતો કે સ્કૂલમાં ભણવા સાથે તેને ક્લાર્કની નોકરી પણ કરી અને દર મહિને 700 રૂપિયા બચાવ્યા પણ ખરા. ટોરેન્ટા, કેનેડાના નાઈ પરિવારમાં જન્મેલો ટાક્સન નામનો આ છોકરો લગન, દૃઢ નિશ્ચય અને પરિશ્રમને કારણે 128 સમાચાર પત્રો અને પત્રિકાઓ, 15 રેડિયો અને ટેલિવિઝન સ્ટેશનો, 150 વેપારી ટેકનિકલ પત્રિકાઓ, 2 પ્રકાશનો સંસ્થાઓ, 2 પ્રવાસ એજન્સીઓના માલિક બન્યો.
આત્મનિર્ભરતા, બીજાની સહાયતા, ધર્મનો સદુપયોગ, સમયનું સુનિયોજન અને સદુપયોગ, માનસિક સંતુલન, સત્સાહિત્યનો સ્વાધ્યાય, કઠિન પરિશ્રમ, દૃઢ સંકલ્પ, સ્વસ્થતા, સુવ્યવસ્થા, સુસંગતિ, સકારાત્મક વિચાર, સ્વસ્થ જીવન, શાલીનતા, સજ્જનતા, અસમુખ, શિષ્ટ અને વિમળ વ્યવહાર યુવાવસ્થાને અલંકૃત કરનાર સદગુણ છે. અને ઉપાર્જનનો અભ્યાસ નવયુવક જો કરવા લાગે તો તેની અંદર એવી વિશેષતાઓ ઉદ્ભવતી જશે જેના દ્વારા તેનું ભવિષ્ય સુનેરી અને શાનદાર બની જશે. કુકર્મીથી વધારે અભાગી બીજો કોઈ નથી, કારણ કે વિપત્તિમાં તેનો કોઈ સાથી રહેતો નથી. જીવન લક્ષનું નિર્ધારણ, જીવન યાપન અને જીવન લક્ષ બે ભિન્ન વાતો છે. મોટે ભાગે સામાન્ય લોકોનું જીવન લક્ષ જીવન યાપન જ રહે છે. ખાવું અને કમાવું, વિવાહ લગ્ન લેણ અને દેણ, વ્યવહાર વ્યાપાર વગેરે સાધારણ ક્રમોને પૂરા કરતા કરતા મૃત્યુ સુધી પહોંચી જવું, બસ. તે સિવાય તેમનું બીજું કોઈ લક્ષ હોતું નથી. એક આજીવિકાના સાધન ભેગા કરવા, એક પરિવાર વસાવવો અને બાળકોનું પાલન પોષણ કરીને વિવાહ લગ્ન કરી દેવાને સાધારણ રીતે લોકોએ જીવનનું લક્ષ્ય માની લીધું છે. મીઠા ફળ ખાવાની ઈચ્છાથી બે મિત્રો બગીચામાં ગયા. માળીએ કહ્યું, આ બગીચાના માલિકની આજ્ઞા અનુસાર અહીં એક જ દિવસ રોકાઈ શકો છો, એટલે સાંજ સુધીમાં જેટલા ફળ ખાઈ શકો તેટલા ખાઈ લો. બંનેએ પોતાની રુચિના ફળ ખાવા માટે ચાલવા માંડ્યા. એકે પેટ ભરીને ફળ ખાધા, બીજો જોતો રહ્યો કે છોડ માટે કેવી માટી જોઈએ, પાણી કેવી રીતે પાવું. સાંજ સુધીમાં તેણે એક નવો બગીચો બનાવવાની તમામ વાતો જાણી લીધી. ફળ એક પણ ન ખાધું. ઘેરે જઈને બીજો બાગ બનાવી દીધો. આ સંસાર પણ એવો જ છે. મનુષ્ય અહીં એક જ નિશ્ચિત અવધિ માટે આવે છે. જેઓ સાંસારિક આકર્ષણમાં પડેલો રહે છે તેઓ પહેલા યુવક જેવો છે, જેઓ બીજાની જેમ પરિસ્થિતિનું અધ્યયન કરીને જીવનનું સાચું લક્ષ્ય પ્રાપ્ત કરે છે તેઓ સમજદાર છે. વાસ્તવમાં આ જીવન યાપનની સાધારણ પ્રક્રિયા માત્ર છે, જીવન લક્ષ્ય નથી. જીવન લક્ષ્ય એ સુનિશ્ચિત વિચારને જ કહી શકાય છે. જે સંસારમાં સાધારણ કાર્યક્રમથી કંઈક અલગ, કંઈક ઊંચો હોય અને જેને પૂરો કરવામાં કંઈક વધારાનો પુરુષાર્થ કરવો પડે. જીવનમાં કોઈ સુનિશ્ચિત લક્ષ્ય, કંઈક વિશેષ ધ્યેય ધારણા રાખીને ચાલનારને અસાધારણ વ્યક્તિની કોટીમાં મૂકવામાં આવે છે. તેમની વિશેષતા તથા મહાનતા કેવળ એ જ હોય છે કે પરંપરાથી અલગ જઈને સાધારણ જીવનની અભ્યસ્ત વ્યક્તિઓમાંથી આગળ વધીને તેમણે કંઈક અસામાન્ય ગ્રહણ કરી લે છે. લોકો તેમને મહાન એટલા માટે માની લે છે કે સામાન્ય લોકો જૂની જાણીતી અને એક જ પાટા પર ચાલતી જીવનગાડીમાં કોણ જાણે કેટલાય દુઃખો તકલીફો અનુભવે છે, ત્યારે તે વ્યક્તિએ એક બીજો અજાણ્યો અને અસામાન્ય માર્ગ પસંદ કર્યો છે. તેનું સાહસ અને કષ્ટ સહિષ્ણુતા કંઈક ચડિયાત હોય છે. જીવન યાપનની સાધારણ પ્રક્રિયાને પણ જો એક અસામાન્ય દ્રષ્ટિથી લઈને ચાલવામાં આવે તો તે પણ એક પ્રકારનું જીવનનું લક્ષ્ય બની જાય છે. આ સાધારણ પ્રક્રિયાનું અસાધારણપણું કેવળ એ જ હોઈ શકે છે કે જીવન એ રીતે વિતાવવામાં આવે જેમાં મનુષ્ય પતનની ખાઈમાં ન પડતા એક આદર્શ જીવન જીવતો તેની પરિશ્ર સમાપ્તિ સુધી પહોંચી જાય, જેમાં જીવનને આશુ અને વિષાદથી મુક્ત કરીને ઉલ્લાસ હર્ષ વિનોદ તથા ઉત્સાહ સાથે વિતાવી લીધું છે. તેમાં પણ જાણે સફળ જીવન યાપનનું એક લક્ષ્ય જ પ્રાપ્ત કરી લીધું છે. જેમણે સંતોષપૂર્વક હસતા હસતા જીવનસીમાની બહાર પગ મૂક્યો છે તેનું જીવન સફળ જ માનવામાં આવશે. આનાથી ઉલટું જેણે જીવનસીમાને રોતા તકરતા તડપતા અને ત્રસ્તા પાર કરી
તેનું જીવન અસફળ થયું સમજો. જીવનની સુંદરતા બાહ્ય વૈભવ, વિશાળ બંગલો, સજાવેલા રૂમ, સુંદર વસ્ત્રો, ભરપૂર તિજોરી અને રોપણગથી ભરેલી રંગે રંગલી માં નથી, મનુષ્યના આંતરિક સંસારમાં હોય છે. જેના ગુણ કર્મ અને સ્વભાવ જેટલા સાત્વિક અને સુરુચિપૂર્ણ હશે તેનું જીવન તેટલું જ પ્રસન્ન, એટલું જ સુંદર હશે. જે અવિચારી, વ્યભિચારી અને અવગુણી છે તે ગમે તેટલો ધનવાન, ઠાઠમાઠવાળો, સુંદર શરીર અને રહેણીકણી વાળો કેમ ના હોય, પરંતુ સુંદર જીવનની સીમામાં આવી શકતું નથી. આનાથી ઉલટું જે સામાન્ય સ્થિતિમાં છે, ગરીબ છે, સુંદર શરીરવાળો પણ નથી, પરંતુ શિષ્ટ, સભ્ય, સુશીલ, સંતુષ્ટ અને શાંત છે, તો તે અધિક સુંદર જીવનવાળો કહેવાશે. જીવનની સફળતાનું પ્રમાણ જ્યાં કોઈના કાર્ય અને કર્તવ્યથી આપવામાં આવે છે ત્યાં તેમના અંતિમ શ્વાસમાં સમાયેલી શાંતિ અને સંતોષથી માત્ર પણ તેનું એક સુંદર પરિણામ છે. જીવનમાં સફળતા મેળવવા માટે પ્રત્યક્ષ વ્યક્તિએ પોતાનું એક લક્ષ્ય, એક ઉદ્દેશ્ય હોવો જરૂરી છે. સૌથી પહેલાં પોતાના જીવનનું લક્ષ્યનું, ઉદ્દેશ્યનું નિર્ધારણ કરો. જીવનમાં શું કરવા ઈચ્છો છો, શું કરવા માગો છો, પછી એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે દ્રઢ સંકલ્પ સામે મંડી પડો. મનમાં એક પાકો વિશ્વાસ લઈને ચાલો કે સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. નિરંતર લક્ષ્યની પ્રાપ્તિની ધૂન સવાર રહે. યુવા ઉંમરમાં આ સોનેરી સમયને નકામું ન જવા દો. પોતાના લક્ષ્યને મહાન સામાજિક ઉદ્દેશ સાથે જોડો. લક્ષ્ય સોના માટે કલ્યાણકારી હોય, બસ પછી એ ધ્યાન રહે કે તમામ અવરોધો છતાં પણ મંજિલ મેળવી છે. સમય વીતી ગયા પછી પશ્ચાતાપ સિવાય કંઈ બચતું નથી. કોઈ પણ કાર્યની સફળતા માટે લગન, નિષ્ઠા, સખત મહેનત, દૂરદ્રષ્ટિ, પાકો ઈરાદો અને અનુશાસન આવશ્યક છે. જ્યારે મનુષ્યની તમામ શક્તિઓ, વિચારોની, સમયની, શરીરની, સાધનની એક જ લક્ષ્ય તરફ લાગી જાય છે તો પછી સફળતાની પ્રાપ્તિમાં શંકા રહેતી નથી. પોતાની શક્તિને ઓળખો, પોતાના લક્ષ્યને પડકાર રૂપે સ્વીકારો, સંકલ્પ કરો હું મારા લક્ષ્યને અવશ્ય પ્રાપ્ત કરી શકું છું. દૃઢ સંકલ્પની સાથે વિઘ્ન, બાધા, કઠિનાઈ ટકી શકતી નથી. પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે સદાય જજુમતા રહો, જજુમતા રહો, જજુમતા રહો, કદી હિંમત ન હારો. સાચી લગન અને નિરંતર પ્રયત્ન આ બે જ મહાન સાધનો છે જેનાથી શક્તિને પ્રસન્ન કરીને તેની પાસેથી ઈચ્છિત વરદાન મેળવી શકાય છે. આજે જે કાંઈ કાર્યક્રમ બનાવ્યો હોય, જે કાંઈ જીવન ઉદ્દેશ્ય બનાવ્યો હોય તે પૂરો કરવામાં પ્રાણપણે યોજનાપૂર્વક લાગી જાઓ. સુતા જાગતા તેના વિશે જ વિચાર કરતા રહો અને આગળનો માર્ગ શોધતા રહો. પરિશ્રમ, પરિશ્રમ, ગોળ પરિશ્રમ આદતમાં હોવો જોઈએ. એમ ન વિચારો કે વધુ કામ કરવાથી આપ થાકી જશો. વાસ્તવમાં પરિશ્રમ એક સ્વસંચાલિત શક્તિ છે. પોતાની વધતી ગતિને સાથે કાર્યક્ષમતા ઉત્પન્ન કરી લે છે. ઉદાસીન, આશુ અને નકામી વ્યક્તિ બે કલાક કામ કરીને પણ પર્વત દરિયા જેટલો થાક અનુભવે છે, પરંતુ ઉત્સાહ, પરિશ્રમી અને પોતાના કામમાં દિલચસ્પી લેનાર વ્યક્તિ સુવાના સમય સિવાય બાકીનો બધો સમય લાગેલો રહે છે અને જરાય થાકતા નથી. સાચી લગન, દિલચસ્પી, રુચિ અને વલણ એક પ્રકારનો ડાયનેમા છે જે કામ કરવા માટે ક્ષમતાથી વિદ્યુત શક્તિ પ્રત્યક્ષપણે ઉત્પન્ન કરતા રહે છે. યાદ રાખો કે આપનો મનોરથ, ઉદ્દેશ્ય ગમે તે કેમ ન હોય, આપની પોતાની શક્તિ દ્વારા જ પૂરો થઈ શકે છે. ગલ્લા તલ્લા કરવાથી કે આમ તેમ ભટકવાથી કાંઈ થશે નહીં. બીજોના ભરોસે રહ્યા તો નિરાશ જ મળશે. પોતાના ઉદ્દેશને પામવા માટે પોતાના પગ પર ઊભા થાઓ. પોતાના કાર્યમાં સાચી લગન અને રસ ઉત્પન્ન કરો અને મશીનની જેમ તનતોડ મહેનત સાથે કામમાં લાગી જાઓ. અધીર ન થાઓ. શક્તિ આપના સાહસની વારંવાર પરીક્ષા લેશે. વારંવાર
અસફળતા અને નિરાશાના અગ્નિમાં તપાસે અને અસલી નકલીની પરખ કરશે. જો આપ કષ્ટ, કઠણાઈ, અસફળતા, નિરાશા, વિલંબ વગેરેની પરીક્ષામાં ઉતરી થયા તો તે પ્રસન્નતા થઈને જ પ્રગટ છે અને માત્ર ઈચ્છિત વરદાન જ નહીં પણ એથી અનેક ગણું ફળ આપશે. ઘણી બધી વ્યક્તિ જે પોતાના સ્વભાવથી જ નિર્બળ અને સામર્થ્ય સમજી લે છે તેના સાહજિક રીતે વિશ્વાસ જ નથી કરી શકતા કે પરિશ્રમથી આપણે મહાન શક્તિશાળી બની શકીએ છીએ. તેઓ પોતાના વર્તમાન દુર્બળ અવસ્થા જોઈને એવો જ વિચાર કરે છે કે આપણે તો સદાય આવી જ રીતે દિનહીન અને દબાયેલા રહેવા માટે જ જન્મ્યા છીએ. પણ આ બધી ભ્રમજનિત માન્યતા છે. દરેક વ્યક્તિની અંદર એક એવું શક્તિ કેન્દ્ર મોજુદ છે જે તેને ઈચ્છા અનુસાર ઊંચા સ્થાન પર પહોંચાડી શકે છે. પ્રત્યક્ષમાં આત્માની અનંત અને અપાર શક્તિ વિદ્યમાન છે. પોતાની શક્તિના પ્રવાહનો સમુચિત ઉપયોગ કરવો એ જ પુરુષાર્થ છે. કોઈ પાસેથી શક્તિની ભીખ નથી માગવાની, તે તો સૌને સહજ પ્રાપ્ત છે. પરંતુ જ્યાં સુધી જ્ઞાન અને વિવેકનો ઉદય નથી થતો ત્યાં સુધી નિષ્ઠક વિચાર અને ચિંતન મનન દ્વારા તેનો દુરુપયોગ થતો રહે છે. આપણે સૌએ ધ્યાન રાખીને એ નિરીક્ષણ કરતા રહેવું જોઈએ કે કોઈ પણ ક્રિયા, ચેષ્ટા, ભાવ અને વિચાર દ્વારા શક્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે કે સદુપયોગ. આ રીતે આપણે આપણને મળેલી શક્તિનો ખૂબ પ્રભાવ કરી રહ્યા છીએ. શુદ્ધ સાત્વિક આહાર અને ઇન્દ્રિય સંયમથી શારીરિક ઉન્નતિ થાય છે. સદવ્યવહાર અને સદગુણ વિકાસથી માનસિક ઉન્નતિ થાય છે. સ્વાધ્યાય દ્વારા મળેલા જ્ઞાનથી બૌદ્ધિક ઉન્નતિ થાય છે. પ્રત્યક્ષ ક્ષેત્રમાં શક્તિની પ્રાપ્તિ અને નિર્ભરતાનો અભાવ જ માનવી અને ઉત્થાન માટે આવશ્યક છે. જ્યારે આપણે ભયની જગ્યાએ નિર્ભય બનીને પ્રત્યક્ષ કક્ષાને પરાસ્ત કરવામાં સમર્થ બની જઈએ, પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા જઈએ તથા જ્યારે આપણને હંમેશા શક્તિની મહાન કૃપાનો અનુભવ થવા લાગે ત્યારે આપણે શક્તિનો સદુપયોગ કરનારનું વ્યક્તિ રૂપે આપણી જાતને પામીને ધન્ય થઈ જશું. એક વાર, બે વાર નહીં, હજાર વાર એ વાતને ગાંઠે બાંધી લો કે શક્તિ વિના સફળતા મળતી નથી. પોતાના ઉદ્દેશને પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ઉઠો, પોતાની શક્તિઓને વધારો, પોતાની અંદર લગન, કર્મણીયતા અને આત્મવિશ્વાસ પેદા કરો. હંમેશા એવા અનુભવ કરતા રહો કે હું લક્ષ્ય પ્રાપ્તિ માટે મળવાની તૈયારી સાથે નીકળ્યો છું અને તેના માર્ગમાં આવનારી પ્રત્યક્ષ બાધાઓ અને વિઘ્નોનો સામનો કરવા માટે મેં કમર કસી લીધી છે. હવે સંસારની કોઈ શક્તિ મને લક્ષ્ય પ્રાપ્તિથી રોકી શકતી નથી. આવો દ્રઢ સંકલ્પ સાથે આગળ વધવાથી આપ અનુભવશો કે ડગલેને પગલે સફળતા પડછાયાની જેમ આપની સાથે જ છે. જો આપને પોતાને સહાયતા કરશો તો ઈશ્વર પણ આપણને સહાયતા કરવા માટે દોડતો આવશે. ગારફિલ્ડ શાળાના ભણતર સાથે પુસ્તકાલયમાં નોકરી પણ કરતા અને જ્ઞાનવર્ધક સાહિત્ય પણ વાંચતા યુવાન થતા ગ્રેજ્યુએટ થઈ ગયા અને બીજી સારી નોકરી પણ મળી ગઈ. બચેલા સમયમાં તેઓ સમાજ સેવાના અનેક કાર્ય કરતા. તેમના સ્વભાવ અને ચરિત્રથી તે વિસ્તારના લોકો પરિચિત થઈ ગયા. ભક્તિપથથી અનેક મંજિલ પાર કરતા કરતા ગારફિલ્ડને અમેરિકાની રાજ્યસભાના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા. બીજી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ મળ્યું. આ સફળતા તેમને પોતાની યોગ્યતા અને સેવા સાધનાના બળે મળી હતી. આ પદ પ્રત્યક્ષ વ્યક્તિ માટે ખુલ્લો છે જે કોઈની રાહ ન જોતા સ્વયં પુરુષાર્થના સંલગ્ન થાય છે. તે પોતાના સંકલ્પ શક્તિથી લક્ષ્યને પ્રાપ્ત કરીને રહે છે. સારા પુસ્તકો જીવનદેવ પ્રતિમાઓ છે. તેમની આરાધનાથી તત્કાલ પ્રકાશ અને ઉલ્લાસ મળે છે. જય ગુરુદેવ.